शर्मणि अदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनविचिन्तये। बोलो श्री घनश्याम महाराजनी जय। તો વાત ચાલે છે મંત્રીના કલ્યાણભાઈની, કલ્યાણભાઈએ તો એવું કીધું, અરે મહારાજને, મહારાજે કલ્યાણભાઈને કે આજે કોઠી છે એનું સાણું ખોલ નાખો, એટલે નીચેનું જે કંઈક આવે ને કાણા જેવું। હવે વાસ્તવિક તો અંદર બાજરો હતો નહીં, પણ તોય કલ્યાણભાઈને એવું ન થયું, સંશય થયો નહોતો કે મહારાજને ખ્યાલ હશે કે નહીં કે આ કોઠીમાં બાજરો છે નહીં, પણ છતાંય એમણે શંકા ન કરી। કેમ, ખબર છે આ ભગવાન છે, એ હતું ન હતું બધું પણ કરી શકે છે, શક્ય અશક્ય થઈ શકે છે, અશક્યનું શક્ય થઈ શકે છે, એવા છે, કારણ કે ભગવાન પરનો નિશ્ચય હતો। તો એ રીતે આવી લીલા કરે છે। ત્યાર પછી આગળ મહારાજ પણ દર્શન કરવા જાય છે, ત્યારે માયારામ ભટ્ટ સાથે હોય છે, ત્યારે પણ એને પણ આશ્ચર્ય થાય છે કે આ દેખાવમાં તો આવા છે, જાડી બુદ્ધિ જેવા લાગે, પણ અંતર એમનું તો મૂર્તિથી રંગાઈ ગયું છે, એવા મંત્રીભાઈ હતા। હવે એનો એક આગળનો પ્રસંગ જોઈએ તો કલ્યાણભાઈને ખેતર હતું, એટલે ખેતીવાળા હતા, પોતે ખેડૂત હતા, એમના અડીને કણબી, જે પટેલની જાતિમાં કણબી આવે, એમના અડીને જે ખેતર હતું એનું, કલ્યાણભાઈનું, કલ્યાણભાઈના બાજુમાં અડીને એક કણબીનું ખેતર હતું, તો આ કણબીએ નક્કી કરેલું, બાજુમાં જ ખેતર એટલે, કેવું નક્કી કર્યું ખબર છે, કે કલ્યાણભાઈની વાત ન સાંભળવી। બાજુમાં હોય ખેડૂતો એટલે એની બી એક બે ચર્ચા થતી હોય, એટલે આ કલ્યાણભાઈનું બાજુમાં જ ખેતર, પણ આ થોડો કરે અવળો જીવ ને, કેમ કે કલ્યાણભાઈની વાત ન સાંભળવી। તો કેવી વાત ન સાંભળી દાદા, ખબર, ગામ કપાટા કે વ્યવહારની એવી વાત નહીં, વિચાર કરો એને હું એવી વાત નહીં, પણ કેવી સત્સંગની ભગવાનની એવી વાતો ન સાંભળવી। એટલે કલ્યાણભાઈનું પણ અંગ એવું હતું કે કોઈ પણ નવો જીવ કોઈ પણ એને મળે ને, તો એને બીજી કોઈ વ્યવહારની જગત સંબંધી કોઈ વાતો નહીં, પણ ભગવાન સંબંધે સત્સંગની કથાવર્તાની વાતો, આવું એમનું અંગ હતું। બોલો, એટલે એને કોઈ પણ મળે તો કોઈ પણની વાત હોય તો કલ્યાણભાઈ સીધી વાત ભગવાનની જ વાતો કરતા। અને આપણા માટે કેવું, જો કોઈ સામે મળી ગયો હોય તો, અરે એ જે સ્થાનમાંથી આવ્યો હોય એનું આખો આખો આપણે પરિચય લઈ લઈએ, અને એના કુટુંબ પરિવાર છે ત્યાંનું બધું આપણે આખો રિપોર્ટ લઈ લઈએ આપણું આવું, અને જે કલ્યાણભાઈ એવા હતા કે ભગવાન સિવાય બીજું કોઈ વાતો નથી કરતા, એટલે આપણે વિચારવા જેવું કે કેવું કરવું જોઈએ, કોઈ સજ્જન વ્યક્તિ મળે ભેગો થાય તો એને પ્રેરણા મળે એવી વાત કરવી જોઈએ આપણે। એટલે આ કણબીને એવું કે કલ્યાણભાઈની વાત ન સંભળાય, કેમ, હવે એને પણ એવો કેવો વિશ્વાસ, અનુમાન કેવું પાછું જો કલ્યાણભાઈ વિશે, કે જો આમની એવો વાત સાંભળીશ, કાંઈક જો વાત સાંભળીશ તો મારા જીવનમાં ફેરફાર થઈ જશે, એને વિશ્વાસ કેવો, બોલો કલ્યાણભાઈ પીસે, એને કેટલું અનુમાન ભરોસો કે કલ્યાણભાઈ વાત સાંભળો ન જાય, જો એની વાત સાંભળો જશો ને તો મારા જીવનમાં કાંઈક ફેરફાર થઈ જશે। બોલો, આ કેવો જીવ, કેવો અવળો કહેવાય, બોલો, અને કેવો એનો ભય, એને ભય, એને સજાગતા કેવી રાખે, જુઓ હવે વાત હોય છે કેવી સારી, પણ એને કેવું કે આમની વાત સાંભળો જશે ને તો મારામાં સુધારો થઈ જશે, લો ફેરફાર થશે, આવી એને બી આ વાત જીવની તો કંઈ અવળાઈ
જો વિચારવા જેવું છે. આવા પણ લોકો હોય છે આ દુનિયામાં કે મંદિરમાં, સત્સંગ કથા વાર્તામાં, ઉત્સવમાં, સાધુ સંતાના કોઈ પ્રસંગમાં વગેરેમાં ન જાય. કેમ જાય? તો વધારે સુધરી જવાય, એમ વધારે સુધરી જવાય. આવી બીકવાળા બોલો. અને ઘણા તો પાછા એવા કે આવું બધું હોય ને આધ્યાત્મિક વાતનું, તો એ તો પોતે તો ન જાય પણ પોતાના પરિવારમાંથી, હે, પોતાના છોકરા છે યા કે એની પત્ની, એને જતા અટકાવે. હવે એની વિચારધારા તો વિચાર કેમ તે કે બગડી જાય. હવે આની વિચારધારા તો કેવી બોલો, વિચિત્ર. હવે આ બધામાં એ સુધરે કે બગડે, આવી આ બધું કરવું હોય તો, પણ આવા પણ જીવ હોય છે બોલો. પણ જો ક્લબમાં, પાર્ટીમાં, હે, લગ્ન પ્રસંગમાં જાય, બરાબર, કે કોઈ મૂવી થિયેટરમાં જાય, તો શું કે ત્યાં એને સારા માણસો મળવાના છે, એને કે સારા સંસ્કાર મળવાના છે, કે એની સારી સારી વાતો થવાની હશે, નહીં ને? પણ તો શું માને ત્યાં એવું? હા, આવી જગ્યામાં એ જાય અને પરાણે કરે છે, એના છોકરા છે પરાણે આગળ કરીને મોકલે, જા ત્યાં જાઓ, હા બહુ સારું બેટા, એમ કે ને કે તને પપ્પા કહેવા ના, તારે તારા ફ્રેન્ડની પાર્ટીમાં જવું જ જોઈએ, ત્યાં એને આગ્રહ કરી મોકલશે કે તારે જવું જ પડે, ના ચાલે, તારા ફ્રેન્ડને ખોટું લાગી જશે, આપણે લગ્ન પ્રસંગમાં તો જવું જ પડે, આપણા આપણા સગાવાળાને ખોટું લાગી જશે, પછી આપણા પ્રસંગમાં નહીં આવે, એમ કરીને એમાં ધક્કો મારીને મોકલે. અને અહીંયા આમ જો મંદિરમાં સંતના પ્રસંગમાં જવાનું હોય તો ત્યાં આગળ આડા આવે, ત્યાં ન જવાય, તે કેમ બગડી જાય? બગડી ના જાય, બધા બધા સુધરી જાય એટલા માટે. તો હવે એવામાં કંઈક એવા સ્થાનમાં આવે, વિચિત્રપણું કેવું કહેવાય કે જે સ્થાનમાં જવાથી, જે સંઘમાં જવાથી જીવ કુસંસ્કારી અને દુર્ગતિ પામતો હોય, ઉતરી જતો હોય, તો ત્યાં આગળ વળી આગ્રહ કરીને જાય. અને સત્સંગમાં બોલો, એટલે જતા હોય તો મારી ધમકાવીને રોકે એને કે તારે જવાનું નહીં, એટલે આવું છે. એટલે આવા એ લોકો જીવો હોય છે કે જે બીવે કે ના, એની વાત ના સંભળવા જવાય. કેમ? હા બોલો. આ તમને એક વાત કહું, વડોદરામાં, વડોદરાના નજીકમાં જ એક પોર ગામ છે, આ બનેલી સત્ય વાત છે, કે એને એવી બીક કે સંતો પાસે ન જવાય, તો હવે એને તો ખબર, પણ એ પોતાના પુત્રને એટલે કે એના છોકરાને પણ કેવું કરે છે, આ સત્ય બનેલી વાત છે. હવે વડોદરાની પાસે નજીકમાં એક પોર ગામ આવેલું છે, તો ત્યાં આગળ એક આ બાપ છોકરાની વાત છે, એનો છોકરો હતો અને એની અટકતી ભટ. હવે આ વાત છે ને, અમે જ્યારે વડોદરા વડતાલની દાન ધર્મદાની ચિઠ્ઠી આવે ને, એમાં ફરતા હતા અમે, હું નિષ્કમ સ્વામી, એમાં પોર ગામની ચિઠ્ઠી આવી હતી, એટલે ત્યાં અમે રોકાયા. લગભગ 15-20 દિવસ સુધી રોકાવાનું થયું, 20-25 દિવસ અમારે રોકાવાનું થયું હતું એ ગામની અંદર. પ્રથમવાર જ એ અમે ચિઠ્ઠી માટે ત્યાં પોર ગામમાં ગયા હતા. તો ત્યાં આગળ અમે ચિઠ્ઠીમાં ત્યાં રોકાયા અને રોજ ત્યાં પછી સાંજે સાંજે કથાવત અને સ્વામી કરતા, બરાબર. એમાં આ એ છોકરો લગભગ 7મા કે 8મા ધોરણમાં ભણતો હશે, આ તો આલો ગમણો સમયની વાત છે, 2010ની વાત છે, 10-11ની વાત છે કદાચ, એને એટલી જૂની વાત છે. એ છોકરો હશે, તો જેમ બધા છોકરા આવે, એ છોકરો આવ્યો. છોકરો હતો, એની અટક ભટ્ટ હતી, અને સત્સંગી જે મિત્રો હોય એની જોડે આવે. હવે મંદિરમાં આવતો થયો, ધૂન ભજન કીર્તનમાં બેસી કીર્તનો ગાય, પોતે છોકરો પાછો મુમુક્ષ હતો એટલે કીર્તનો ગાય, બધું કરે. અને સાંજે પણ કથામાં આવતો થયો અને આવે. પણ થાય એવું કે આ ગામની અંદર નિષ્કામ સ્વામી જેવી કથા કરનારી પહેલીવાર હતા, જે વાતો નીકળતી હતી નિષ્કામ સ્વામીની મોઢેથી, એ વાતો આ લોકો બધી પહેલીવાર સાંભળી હતી. કેમ? સંતો બધા આવતા ખરા દાન ધર્મદાની પેલું જે ચિઠ્ઠી માટે, પણ ફક્ત માલપુરાનું દૂધપાક બનાવી દેવાનું, રસોઈ બનાવી દેવાની, જમાડી દેવાના, કથા વધવાનો પ્રસંગ બહુ ઓછો. એટલે આ જે સ્વામીની વાતો બધી નીકળે નિષ્કામ સ્વામીના મોઢેથી બધી જે વાતો, એ તો જોરદાર હતી એવી.
ક્યારે કોઈ સાંભળી નથી. અને તો આ કથાવાર્તા એવી જોરદાર થાય અને એ લોકો પણ કથાવાર્તા કરે જે આવતા હોય, પણ એ કઈ અસર થાય નહીં. કેમ? વાણી વર્તન જુદા હોય ને, બરાબર. અને સ્વામીએ તો ભાઈ કથાવાર્તાનો પ્રવાહ શરૂ કર્યો, ચાલતો ગયો, અને એની જોડે વર્તન પણ એવું, જેથી કરીને એની અસર થાય ન તો રહે ના. હવે આ છોકરો પણ આવતો થયો, છોકરો મુક્ષ હતો, સાતમાં પણ ભણતો હતો, તોય છતાંય એને ઘણો લગાવ થઈ ગયો સત્સંગ પ્રત્યે, સંતો પ્રત્યે, મંદિરમાં આવવું. હવે એ છોકરાને બરાબર રંગ ચડ્યો. કેવો રંગ? કે પૂજા પાઠ કરવાનું, કે પૂજા કર્યા સિવાય અન્ન પાણી ઉતારવાનું નહીં, ગળાની અંદર બહારનું ખાવું નહીં, લગ્ન પ્રસંગમાં જાય તોય નહીં જમવાનું, પછી કાંદા લસણ ઘરમાં બધું બંધ કરાવીને મમ્મીને કીધું કે જો તારા મારા માટે બનાવવું હોય તો કાંદા લસણનું બનાવજે, બાકી હું નહીં ખાઉં, ને તો પછી મારી જાતે મારી રીતે કરીશ, ને તો હું રીતે બીજી રીતે કંઈક નાસ્તો કરી, પણ ડુંગળી લસણવાળું નહીં. આવા બધા નિયમ ચાલુ કર્યા. પછી પછી શીખા શીખાવે ને ચોટલી, એ પણ રાખવાનું ચાલુ કરી. અને આ તો પૂરેપૂરો ભગત થવા માંડ્યો. અને પાછું એવું કે આ લોકો બ્રાહ્મણ હતા ભટ્ટ એટલે, બરાબર, એટલે લગભગ એ લોકો શિવપંથી વધારે આવે, શંકર ભગવાન માનવાવાળા વધારે આવે. અને છોકરાને જ્યારે વેકેશન પડે ને ત્યારે બાજુમાં જ ગુરુકુલ નજીકમાં જ લગભગ 7-8 કિલોમીટર નજીક થાય, એટલે વેકેશન પડે ત્યારે છોકરો ત્યાં આગળ સેવા કરવા આવી જાય. અને ત્યાં શિબિર હોય ત્યારે શિબિરમાં પણ સ્કૂલમાં રજા પાડે કંઈક ને કઈ રીતે, હે, ત્યાં ત્યાં શિબિરમાં પણ આવી જાય. આમ કરતાં કરતાં એને તો ઘણો એવો રંગ ચડ્યો સત્સંગનો. પછી એવું થયું ને અચાનક કે એના બાપને એવું શું થયું કે જેટલું બધું કરું બધું બંધ કરવાનું માટે બંધ કરાવી દીધું, ભલે એ અટકાયું એને કે હવે તારા બધું બંધ કરવાનું છે, કે આ બધા તારા આ ફેલ ફતરું બધા બંધ કરે, એમ કે આ ધધિંગ બંધ કરે, એમ કે એટલે આદેશ આપ્યો કે હવે આ તારા હવે નથી કરવાનું બધું, આ થોડા ઘણું તો ચાલ્યું. પણ એના બાપને પછી ખબર નહીં, જેમ કે ને કે વધારે પડતો સુધરી ગયો, મારો છોકરો બગડી ગયો, આમ જઈને આ બધી હું નેગેટિવ વાત નેગેટિવ વિચારો. એટલે એને પછી તો પૂજાપાઠ બંધ કરાયો, શિખાથી કપાઈ નાખી, ચોટલી હતી ને એ કપાઈ નાખી, બોલો. અને મંદિરમાં અને અને એવું કીધું કે મંદિરમાં પણ નહીં જવાનું, ધાવ ધમકી આપી, ગામમાં મંદિર હોય ને ત્યાં દર્શન કરવા જવાનું નહીં, અને પગેલ સંતોને પગે લાગવા જવાનું નહીં, દેવદર્શન નહીં કરવા જવાનું, આવું બધું એને કડક કરી દીધું કે આવું તારા હવે નહીં કરવાનું. હવે આને છોકરો તો ખરેખર રંગાઈ ગયો, તો આને આ બધું કરે સિવાય ચાલે ના, એટલે શું કરે, છાનોમાનો મંદિરે જાય, દર્શન કરી લે, સંતોને મળી આવે, આવું થાય. પછી એના બાપને ખબર પડી કે આને નાખી તો આવું કરે છે, એક દિવસ એને માર્યો, બોલો, ન મંદિરે જવું ના જોઈએ, અને ગયો છાનોમાનો તો એના બાપે એને પકડી માર્યો. હા, બાપ આગળ તો ભાઈ બિચારો છોકરો શું કરી શકે, બાપ જ આડો આવે તો બીજા કોને ફરજ કરવા જાય, બાજુવાળા ઘરમાં કહેવા જવાય ના કે ભાઈ મારા બાપ આવું કરે છે, તો ઉડતો પડોશી તો હું કે ભાઈ અમે બાપ રોકે આપણે થોડું કહેવાય, મારે તો પડાય ના, અને પડે તો એમ કે ભાઈ બાપ કે ભાઈ મારો છોકરો છે, હું જે કરું એ હવે એ બીજાને કહેવાય ના જવાય. આમ કરતાં કરતાં બિચારો છોકરાને મારી ધમકાવીને આ બધું બંધ કરાયું. ધીરે ધીરે સમય વ્યતીત થયો, બધું છૂટતું ગયું છૂટતું ગયું, છોકરો મોટો થતો ગયો, અને આજે એ છોકરો અત્યારે હાવ ખોટા રસ્તા પર છે, અને અત્યારનો બાપ પસ્તાય છે. બોલો, કેમ? છોકરો બિચારો પડતો વધારે સારું ભજન કે ભક્તિ કે સારા સંસ્કાર મેળવ્યો તો થયો હતો, બરાબર, પૂજાપાઠ કરે, આવું ના એ બધા નિયમ પાડતો થયો, તો એના બાપને ન ગમ્યું. કેમ? તો કે મારા છોકરો આવું આ બધા ભગતડો વધારે પડતો નહીં થઈ જવાનું, આવું બધું આવી વિચારધારા. એટલે આવા પણ જીવો હોય છે કે જે જગતની અંદર આવા કે મંદિર નહીં જાય. કેમ? મંદિર જાય તો આપણે કંઈક વધારે પડતા ભગત થઈ ગયા, તો લોકો આપણને બહુ ભગત કરીને બોલાવે, તો લ્યો હવે એને એવું કેવું ઊંધું, કોઈ ઉડતું ભગત કરીને બોલાવે તો સારું ને, હે, એને પહેલાં કોઈ મવાલી કરીને કહે તો ગુંડો કરીને કહેતો એ સારા લાગશે એને. તો આ જીવની વિચારધારા આવી કે ભાઈ કોઈ ભગત કહે તો ઉડતું સારું જ કહેવાય ને, પણ એને આમ કે મને આમ ભગત આમ ઉડતું એને આમ થોડું વધારે અજુગતું લાગે, અને આમ કોઈ આમ ટપોરી એવી રીતે કંઈક કહે તો અમે એને સારું લાગે એવા નામથી. એટલે આવું છે.
આવી રીતે પછી પેલો જે કણબી હતો એ કલ્યાણભાઈને ભેગો જ ના થાય, કેમ? જો ભેગો થઈ જઈશ ને તો મારે સત્સંગી કરી દેશે, એટલે સામો જ સામે જ ના આવે. અને એને અને આ બાજુ પછી કલ્યાણભાઈ નક્કી કરેલું કે આને મારે ગમે તેમ કરીને સત્સંગી કરવો, એટલે આ બાજુ કલ્યાણભાઈએ પણ ઠાન લીધી અને આ બાજુ આણે પણ એવી નક્કી કર્યું હતું કે જેમ બને એમ સામે જ ના આવું, ભેગું જ ના થવું. તો જુઓ કલ્યાણભાઈને પણ કેવું ખટકો અને કેવું તાન. આને એવી ઠાન લીધી હતી કે આપણે કલ્યાણભાઈ ભેગું થવું નહીં, સત્સંગી કરી દેશે. અને આ બાજુ કલ્યાણભાઈ એવું નક્કી કર્યું હતું કે આને મારે ગમે તેમ સત્સંગી કરવો. હવે આપણે થોડું વિચારો જેવી રહ્યું કે આપણને એવું તાન છે કે કોઈ પણ આપણને આપણા જોગમાં કોઈ પણ જીવ આવે તો એને મંદિરમાં સંતો મંદિરમાં લાવતો કરવો, સંતો ભક્તોના જોગમાં લાવતો કરવો, અને ઢસેડીને પણ લઈ આવો, એટલે કે આગ્રહ કરીને લઈ આવો અને એને ભગવાન ભજતો કરી દેવો, એના જીભની ઉપર સ્વામિનારાયણ નામ આવતું થઈ જવું જોઈએ. આવો આપણો આગ્રહ છે, વિચારવા જેવું છે. પણ આ કલ્યાણભાઈ પહેલાં છે ને આવું કરવું જોઈએ ના નહીં, પણ એ પહેલાં આવું ત્યારે પણ થઈ શકે છે કે જ્યારે કલ્યાણભાઈ જેવો સત્સંગ રાખવો પડતો હોય છે અને કરવો પડતો હોય છે ત્યારે જ આમાં સફળતા મળે. હવે આપણા પોતાના સત્સંગના પાયા ઢીલા હોય બરાબર તો પછી બીજાનું આપણું પોતાનું તાન ના હોય, આપણો જીવ પૂરેપૂરો સત્સંગની રંગાવે એવું તાન પોતાને ના હોય પોતાનું, તો બીજાની તો વાત નહીં. એટલે પણ થાય અને આવો સત્સંગ થઈ જાય તો આપણે પણ એવું તાન રાખવું જોઈએ શું કે હું જે ભગવાનને ભજું છું એમ મારા જોગમાં કોઈ પણ જીવ આવે તો એને ભજતો કરવો જોઈએ, એને મંદિર આવતો કરવો જોઈએ. તો મહારાજે એવું કીધું ને કે કોઈ એક જીવને જ્યારે ભગવાનના માર્ગે ચડાવે ત્યારે બ્રહ્માંડ વગેરેનું પુણ્ય થાય છે. વિચાર કરો કેટલું બધું પુણ્ય લખ્યું છે. એટલે મહારાજનો રાજી પર, કારણ કે મહારાજનું કાર્ય હતું ને કે ભાઈ જે કોઈ જોગમાં એને સ્વામિનારાયણ ભજતો કરી દેવો જોઈએ, એવું હતું એમને. એટલે કલ્યાણભાઈને પણ એવો ખપ કયો, સત્સંગ કરવાનો અને કરાવવાનો, પહેલાં પોતે કરવાનો પછી બીજાને કરાવવાનો, એવું હતું જેથી કરીને સામે સફળતા મળતી. એટલે કલ્યાણભાઈએ વિચાર્યું કે સારું આને મારે, કલ્યાણભાઈ વિચાર્યું કે આને મારે સત્સંગી તો કરવો જ છે. એટલે પછી એમણે શું કર્યું ખબર છે દાદા? શેરડી વાવી, શેરડી વાવી અને સરસ મજાનો મોટો વાડ થઈ ગયો, ઉગી ગઈ મોટી અને ફાલ સરસ આવી ગયો, એટલે મોટું થઈ ગયું. પછી એમણે એક યુક્તિ વાપરી. હવે જોજો કેવી છે. તો એમણે પેલા કણબીને કહ્યું કે જો ભાઈ અમારાથી આ ખર્ચ પોગે એવું છે નહીં, સીધો સીધો તો આવે એવો નહોતો. એટલે કલ્યાણભાઈ કીધું કે જો હવે અમારા શેરડી મોટી થઈ ગઈ, વાડ મોટો થઈ ગયો છે, પણ હવે અમારા એનો ખર્ચ પોગે એવું નથી, કારણ કે એનું પછી પાછું જતન કરવું પડે ને બધી રીતે, કંઈ આવી ના જાય, એનું બીજું કંઈક કરવું પડતું હોય. તો તું જો ભાગ રાખે તો ઠીક, આમાં તું મારો આમાં તારો તું ભાગ રાખે તો ઠીક, કારણ કે આમાં પોગાતું નથી, એટલે આપણે બંને ભાગમાં રહીએ તો બંનેને સાનુકૂળ રહે. એટલે આણે શું ખબર છે, તરત ના પાડી, સાંભળીને તરત ના પાડી દીધી. બોલો કેમ? આ કણબી હતો એટલે કંઈ જાય એવો નહોતો, તો એને ખબર પડી ગઈ કે આ કલ્યાણભાઈની ગમે તેમ જે કંઈ વાતો એની સાંભળવી નહીં, આ ગમે તેમ કરીને જો આવી રીતે લેશે ને નજીક આવશું ને તો એની વાત કાનમાં નાખી કરે રહે નહીં, એ નાખશે જ. એટલે એણે શું કર્યું, ના ભાઈ મારે નથી કરવું, એને ના પાડી દીધી. બોલો આ જાય એવો નહોતો, એને ખબર પડી ગઈ. પણ કલ્યાણભાઈ જાય એવા નહોતા, કારણ કે પોતે પાકા હતા ને એમ, એ છેતરા એવા નહોતા. એટલે એને એટલે કલ્યાણભાઈને ખબર પડી ગઈ કે આ ના કેમ પાડે છે, અને આને એવી પણ ખબર પડી ગઈ કે કલ્યાણભાઈ મને કેમ આવું કહે છે, આ જાય એવો નહોતો. પણ જો આગળ હજુ કહે છે તો એને ના પાડી દીધી. હવે આ જ્યારે ઘરે ગયો, એટલે ઘરે તો જાય એટલે હવે ઘરે બેઠા હોય એટલે સહેજે બધી વાતો તો નીકળે જ કે આજે આવું થયું, શું થયું. એટલે એના ઘરની એના પોતાની સ્ત્રીને વાત કરી, એને ઘરવાળીને વાત કરી કે કલ્યાણભાઈ હતા ને એ પોતાની શેરડીમાં પોતાનો એમનું જે છે એમ મને અડધો ભાગ રાખવાનું કહે છે, તો શું કરું. તો મેં ના પાડી દીધી એમ કહે છે.
તો એવું જેવું કીધું ને તો સ્ત્રીએ થોડુંક પછી કે હવે શું કહેવાય, બહાર બધો પાવર ચાલે પણ ઘરમાં, પછી ઘરમાં તો ભાઈ ભાઈ હાજી હાજી જ કરવું પડે. એટલે સ્ત્રીએ થોડું દાબીને કીધું કે તમે પણ આવવાના આવો છો કે શું કામ ના પાડી ભાગ ના રાખવાની એમ કે, અને આમાં તો કે આપણું કોઈ ખર્ચ નથી, તૈયાર ભાણું મળી જાય છે, બેઠું જ મળી જાય છે, શેરડી મોટી થઈ ગઈ છે અને આપણે કોઈ ખર્ચ નથી કરવાનો, તો ના પાડાય એમ કે, તમે પણ આવવાનો એમ કે, આવા મૂર્ખ જેવી કે કામ કર્યું એમ કે, હા પાડી દેવાય ને એમ કે, હા હા હવે આ બાજુથી તો ભાઈ ધક્કો વાગ્યો એટલે કરવું, પંચિંગ આ બાજુ પ્રેશર આવ્યું ને કે ભાઈ આવું કરાય, એમાં તેણે ઉપરથી ઓર્ડર છૂટી ગયો આવું કરવું જોઈએ. એટલે કલ્યાણભાઈને પછી આને ફરી પાછું વિચાર્યું, ના તો કેમ તેમ પાડી દીધી છે ને, એને ખબર હતી કે હું હા પાડીશ લે ગયો, પણ આ બાજુથી હવે પ્રેશર આવ્યું એને ઘરવાળીનું, કરી દો આવું કરાય એમ કે. તો પાછી પાછી બીજી યુક્તિ શું વાપરી ખબર એને, કે અમે ભાગ તો રાખશું પણ કામ કરવા નહીં આવીએ. બોલો આ નહીં આવડાય તો જુઓ. તો કલ્યાણભાઈ કે જઈ, એ પણ જાય નતા. કલ્યાણભાઈ કે કઈ વાંધો નહીં એમ કે. કલ્યાણભાઈ નક્કી તો કર્યું હતું કે આ ગમે તેમ આમ જાય તો એને છેલ્લે પકડમાં તો લેવાનો જ છે, એટલે આ કલ્યાણભાઈ જાય એવા તો નતા. એ કલ્યાણભાઈ કે કઈ વાંધો નહીં, કામ અમે કરશું એમ કે. બસ આવું જેવું કીધું ને તેને ગુણ આવ્યો, ખર્ચ નહીં કરવાનો, કામે નહીં કરવાનું અને અડધો ભાગ, એટલે આને ગુણ આવ્યો કે સારું આવા તો કોણ મળે. એટલે પછી જેમ જેમ સમય ગયો એમ હવે આવી રીતે ભાગ લીધો થયો, એટલે રોજ તો ભાઈ ભેગું થવાનું થાય જ, પછી તો કઈ જાય. હવે જોજો કમાલની વાત, એટલે કલેમભાઈ એકવાર તો એને એકવાર પોતાના એમાં તો લીધો કે ચાલ વાંધો નહીં, તો શું કરે કામ કરવા આવે ને તો કલ્યાણ એ પોતે આવે ને તો કલ્યાણભાઈ પણ આવે, એટલે ભાગ રાખ્યો તો એટલે કામ પોતે એનું કરી દે, એટલે એને ગુણ આવ્યો, એટલે સહેજે સહેજે ભાઈ મળવા આવે, ભેગું થાય, બેસે વાતો કરે. ધીરે 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 કલ્યાણભાઈ ભાઈ જેવી વાતો આવી જેવી નાખીને ધીરે ધીરે એ ખરેખર એવો પાકો સત્સંગી થઈ ગયો. એ કેવો સત્સંગી કે જેમ જેમ આવતો જાય એમ મહારાજના પછી શું થયું, થયું સત્સંગી થયો, એટલે કલ્યાણભાઈ પછી બધી સત્સંગની અલગ અલગ વાતો કરે, અને જેમ કલ્યાણભાઈ પોતે મહારાજના તિલ ચિહ્નના ધ્યાન કરતા ને, એમ આ કલ્યાણભાઈ આ કણબીને શું કહેવાય ખબર છે, એને તિલ ચિહ્નના નું ધ્યાન કરતા કરી દીધું એને પણ. હવે આ સત્સંગી એવો પાકો થયો કે તિલ ચિહ્નના જ્યારે નિત્ય સંભાળે ને ત્યારે એમાં નખનું ચિહ્ન જે આવે ને એ ધારતા નતા. તે એક દિવસ સીજમાં દર્શન જોજો આ સત્સંગી એટલે કેટલો પાકો સત્સંગી કરી દીધો આ કલ્યાણભાઈ, કે તિલ ચિહ્નના જે ધ્યાન કરતા હોય ને એમાં એક ચિહ્નનું ધ્યાન ના કરે રહી જાય. એટલે શ્રીજી મહારાજે આવ્યા સપનામાં આવ્યા, એને દર્શન દીધા અને એ શું કીધું ખબર, ઓ ભગવાન તમે આવું કેમ કરો છો, કે શું તે કે તમે બધા ચિહ્નનું ધ્યાન કરો છો પણ મારા નખનું ચિહ્નનું તમે ધ્યાન નથી ધરતા, પણ મહારાજ મને પણ એ શીખવ્યું નથી કે મને કીધું પણ નથી મને કેમ, તે કે મારે કલ્યાણભાઈએ તો આ ચિહ્ન નથી વાત કરી કે સંભાળ્યું, મને આમ યાદ નથી કરાયું. એટલે આવ્યું સપનામાં વાત બની ને, એટલે પછી એણે કલ્યાણભાઈને વાત કરી કે આજ તો મને મારા દર્શન દીધા સપનામાં અને એવું કીધું કે તમે એક ચિહ્નનું કેમ ધ્યાન નથી કરતા. કલ્યાણભાઈ એવું એવું કહ્યું તે કે નખનું ચિહ્ન. કલ્યાણભાઈ લાઈટ કે ઓ હું પોતે જ ભૂલી જતો હતો, પછી આને કેમ થયું. તો વિચાર કરો કલ્યાણભાઈ એ ઓરાને એવો સત્સંગી કર્યો કે એને તિલ ચિહ્નના દરરોજ ધ્યાન કરવા જતો એમાં એક ચિહ્ન રહી જતું, તો મહારાજે દર્શન આવીને દીધું, કીધું કે ભાઈ જો તું એક ચિહ્ન રહી જાય છે, વિચાર કરો. હો એને ખરેખર પાકો સત્સંગી કર્યો અને પોતાની પછી ભૂલ સુધારી દીધી કલ્યાણભાઈએ કે ભાઈ મને માફ કરજે હું પોતે ભૂલી જતો હતો આ ચિહ્નનું ધ્યાન કરવાનું, એટલે તને પણ કહેવાનું રહી ગયું, પણ પોતાની પછી ભૂલ સુધારી લીધી. પણ કહેવાનું એવું છે કે કલ્યાણભાઈએ કેવો સત્સંગી પાકો કર્યો વિચાર તો કરો, પણ એ પોતે પહેલાં એવા હતા, એવા ભગવાનના નિશ્ચય દૃઢ નિષ્ઠાવાળા, ધ્યાન કરવાવાળા, ભજન ભક્તિ કરવાવાળા હતા, એથી ઓલો રંગાઈ ગયો. હવે આપણામાં જ રંગ ના હોય તો પેલા ક્યાં રંગવા જવાના. તો એ આવા આપણા કલ્યાણભાઈ હતા. કલ્યાણભાઈ તો ખેતરનો વ્યવસાય હતો, એટલે આવી રીતે એમના ખેતરમાં મજૂરો પણ ઘણા આવતા,
આ રીતે કામ કરવા માટે ખેતરમાં. તો શું કરે, એ મજૂરો હોય ને એને રાખે, જાણી જોઈને રાખે, કામ તો એટલું બધું હોય ના, પણ જાણી જોઈને વધારે મજૂરોને રાખે. અને હું શું કરે, ભગવાન ભજનની વાતો કરે. કેવી રીતે કરે ખબર, ભજનની રીત શીખવે, વ્યસન મુકાવે અને વ્યમ તજાવે અને ભગવાનનો આશ્રમ માટે દ્રઢ કરવાની એને વાતો કરે. અને એમના જે બધા કોષ હોય ને, હાંકતા કોષ હાંકવાવાળા દાદા, કોષ એને કોષ્યા કે, હા, તો વિચાર તો કરો આ કલેમભાઈની સ્થિતિ કેવી, અને એમના જોગમાં આવ્યાવાળા કેવા સ્થિતિવાળા કરી દીધા, ગજબનું કહેવાય. આ કોષવાળા હાંકવાવાળા હોય ને એને આમ જોઈ જોઈને કોષ નહીં હાંકવાનો, કોષ નહીં કરવાનો, શું કરવાનું, એને તિલચરણનું ધ્યાન અરે પાઠ ભણાવી દેતા. અને એ એક કોષ કરે એટલે એને એક ચિહ્નનું આમ ધ્યાન કરવાનું. એવી રીતે મારાના જે ચરણામિંદ હોય ને એ સોળ ચિહ્ન ગણે, એક કોષ કરે એટલે એક ચિહ્ન, એવી રીતે એમ કરે. એમ કરતાં કરતાં એને જે કોષ પાવાના હોય, કોષ એટલે દાદા એમ લગભગ તો, હા, પણ હું કે એક બે ત્રણ એમ કોષ ન ગણે, હા, એટલે કોષ એટલે પાણી બહાર કાઢવાનું એ જ ને, હા, એટલે પેલા ક્યારા પાડી દીધા હોય, એ ક્યારા પાડ્યા હોય એટલે એમાં પાણી વહેતું થઈ જાય, એવું ને. તો આ લોકોને ગણતરી ના શીખવાડે, શું કરે, એક પાર કાઢ્યું એક ચિહ્ન, બીજું કાઢ્યું બીજું ચિહ્ન, આમ કરતાં કરતાં ઓલા મજૂરો જે હોય ને કોષ હાંકવાવાળા, એને સોળ ચિહ્નનું એને એને મગજમાં યાદ કરાવી દીધું. એટલે એ લોકો શું કરે, ગણવા ના બેસે, એક કોષ નાખે એટલે સિદ્ધુ મહારાજનું જાંબુ, જવ, વજ્ર, બરાબર, ઉધ્વરેખા, પદ્મ, આવા ચિહ્ન યાદ રાખતા કરી દીધા. અને જ્યારે પણ કોષ વાવે તો એ કોષની અંદર ચિહ્ન મૂર્તિની સહિત એનું કામ થતું. બોલો, મજૂરોને પણ ભગવાન ભજવાની રીત ભગવાન ભજતા કરી દીધા. આ કલ્યાણભાઈ આવા હતા એટલે બહુ ઊંચી સ્થિતિવાળા હતા, આ તો પણ એમના જોગમાં જે કોઈ આવે એને પણ આવા ભગવાન ભજતા કરી દેતા. વિચાર કરો, એમના કોષ્યા કેવા હશે, તો પોતે કેવા હશે, એ જે કોષવાળા એ બધાને ધ્યાન કરતા અને મૂર્તિનું ધ્યાન કરતા શીખી દીધા, એ તો પોતે તો કેવા હશે. તો આ કલ્યાણભાઈ પોતે જાતે મજૂરો ભેગા ખેતીનું કામ કરવા જતા. બોલો, આટલા મોટા હતા, સ્થિતિવાળા હતા, પણ પોતે કલ્યાણભાઈ જાતે મજૂરો ભેગા થઈને અને ખેતીમાં કામમાં ગૂંથાઈ જતા. હવે વિચાર કરો એ લોકોને કેટલો ગુણ આવે. હંમેશા જે જેટલું ઊંચી સુધી પહોંચ્યો માણસ હોય, પણ જ્યારે એનાથી પણ કોઈ નીચે વાળા એની જ્યારે જોડે જોડાય ને, ત્યારે ખબર તો પડે ને કે આ કેટલી ઊંચી સ્થિતિવાળા છે. હા, કોઈ આધ્યાત્મિકની વાત જુદી છે અને ભૌતિકમાં પણ, ભૌતિકની પણ તમે જો કોઈ બહુ રૂપિયાવાળો હોય પણ જો એ કોઈ ગરીબ હોય એની જોડે વાતો કરે બેસે કરે, કોઈ ઊંચી પદવીવાળો હોય પણ એ જો કોઈ નીચા જોડે વાત કરે, પોતે બહુ ઊંચી પદવીવાળો હોય અને કોઈ સામાન્ય કોઈ રસ્તા પર હોય અને એની જોડે વાતચીત કરે મળે બેસે, તો પેલાને કેટલો અહોભાવ થાય. હે, પોતે કંઈક હોય ને કોઈ મુલાકાત લેવા આવે અને દુકાનવાળા જોડે એની જોડે વાતચીત કરે, એની જોડે બેસીને દુકાનમાં જાય, એને ઘરે જાય, એટલી ઊંચી પદવીવાળો છે બરાબર ભૌતિક વાતમાં, તો પેલાને કેટલું સહેજ સન્માન થાય થાય છે ને. હે, તમે જુઓ આપણા પીએમ જે છે ભારતના, બરાબર, મોદી સાહેબ, લોકોને આજે એમના પ્રત્યે માન સન્માન આદર કેમ છે, કેમ કે એટલી ઊંચી પદવીએ બેઠા છે છતાં પણ એ પદવીનો એમને ગર્વ કે અભિમાન તો નથી, પણ જે કોઈ સામાન્ય માણસ હોય એને પણ જોજો, એ જ્યારે કોઈ ઉતરે તો કોઈ ગરીબ હોય એને જો આવે ને તો એવું ના એને કોઈ રોકતું હોય તો કે ભાઈ રોકો ના, એને આવો દો, એને મળવા આવવા દો, એની વાત સાંભળે. વિચાર તો કરો, હા, આ જેમ કે હમણાં 15 ઓગસ્ટ ગઈ સાલની વાત છે, 15 ઓગસ્ટ, તો જ્યારે ઉતર્યા ને ત્યારે આ પીએમ પહેલાં હશે કે પહેલાં ઉતરીને સીધા છોકરાઓએ સ્વાગત એને જે ઝંડું ફરવાને એની વચ્ચે જતા રહ્યા. વિચાર કરો, એની વચ્ચે જઈ અને છોકરાને હાથ મિલાયો, બધા છોકરા હવે આટલી મોટી પદવી, બધા બધાને સહેજે થાય કે મારે જો હાથ મિલાવે, હાથ મિલાવે, આટલી મોટી પદવીવાળા પીએમ હોય એટલે બધાને હર કોઈ, તો બધાને જઈને હાથ મિલાવે, બધા વચ્ચે ઘેરી લીધો. અરે અમુક તો એટલું બધું ભીડ થઈ કે એને ધક્કો વાગી ગયો, ધક્કો વાગ્યો તો એને પેલા જે બધા સિક્યુરિટી ગાર્ડ હતા ને એ બધા આમ નજીક આવી ગયા, તો બસ સિક્યુરિટી ના પાડી દીધી કે ભાઈ નહીં તમે અત્યારે મને કોઈ એને ડિસ્ટર્બ ના કરતા, એ બધાને દૂર મોકલી દીધા, એ બધા છોકરાની વચ્ચે જતા રહ્યા મોદી સાહેબ.
અને બધા છોકરા જો હાથ મિલાવ્યા, બધા છોકરા એટલા એટલા આનંદ અને ખુશ ખુશ કિલા કિલા થઈ ગયા. એ લોકોને એટલો બધો આદર ભાવ થયો કે છોકરાઓ એને જવા જ ના દે, નીકળવા ના દે. પછી સિક્યુરિટી આવવું પડ્યું અને છોકરાને દૂર કર્યા અને પછી ગાડી બેસો છે. તોય છોકરાને છેલ્લે બધા હાથ મેળવવા માટે આમ હાથ આવું કરે આવું કરવા કરે છે. તો તોય છેલ્લે મોદી સાહેબ બધાને હાથ મિલાવતા જતા, તો કેટલો બધાને આદર ભાવ થતો વિચાર કરો. એટલે કોઈ પણ વચ્ચે આવી રીતે હોય અને જ્યારે આવું કરે ત્યારે સહેજે આવું ભાવ થાય કે આ કેટલા ઊંચા માણસ છે, કેટલી ઊંચી વ્યક્તિ છે, કેટલા ઊંચા સ્થાનમાં બેઠેલી વ્યક્તિ છે, છતાં પણ અમે જોડે આવી રહે છે. મજૂરોને પણ એમને સૌ પ્રત્યે એમને બહુ ભાવ રહેતો અને શેઠ નોકરનો ભેદ ભૂલાઈ જતો. વિચાર કરો, એમને એવું મત હતો કે આ મજૂરો છે તો પોતે એટલા બધા નીચે આવી જતા કે એ લોકોને એવું અહેસાસ ના થવા દેતા કે હું બહુ મોટો છું, હું શેઠ છું. એ લોકોને એવું કરાવતા, બોલો, ભેદ ભૂલાઈ જતો. અને આમની જ્યારે વાતો થાય ત્યારે એમને સૌને રસ પડતો. સહેજો થાય જ ને, જે વ્યક્તિ આવી રીતે હોય પછી એને શું રસ ના પડે એ વ્યક્તિઓને. મજૂરે સહેજે પછી એની વાત સાંભળવાનું મન થાય કે વ્યક્તિના ગુણો જેવા છે ને, એટલે સહેજે વાત થાય ને. એટલે એવું છે, આપણે જે ગુરુજી હોય આટલી ઊંચી પદવી છે છતાંય તમે જુઓ, તમારે આમ સભામાં હોય તો એની જોડે પણ વાતો કરવા બેસી જાય. કોઈ નાનું છોકરું હોય અને જો ગુરુજી ભાઈ આવે તો ગુરુજી એની જોડે વાતો કરવા લાગે, એને બાજુમાં બિહાડી દે, એને ખોરામાં બિહાડી દે. હે છોકરું ગુરુજી આપવા, ગુરુજી લો હા, ગુરુજી ચોકડે આપવા, લે ગુરુજી ચોકડી લો ને, તો ગુરુજી ચોકડી લે લે. તો પેલાને કેવું, છોકરાને કેટલું આવે, જો ગુરુજી મારી ચોકડી લીધી મેં આપી ને બાજુ, કેટલો અભાવ થાય, ગુણ કેટલો આવે અને કેટલી એને પછી સ્મૃતિ રહે. કેમ તો કે એ વાત જ એવી છે, જ્યારે આવું થાય ત્યારે સહેજે ગુણ આવે, એમ જ્યારે પછી કંઈ વાત કહે એટલે તરત એને મનાઈ જાય. તો આવી રીતે કલ્યાણભાઈ દરેકના વ્યવહારમાં મદદરૂપ થતા, મજૂરોને કાંઈ તકલીફ થતી હોય ને તો એને મદદરૂપ, આર્થિક રીતે મદદ કરતા. કંઈક જોતું હોય એના ઘરમાં, કંઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, તો આ રીતે કલ્યાણભાઈ એ બિચારા મજૂરો હોય એને આવી રીતે મદદ કરતા. અને આ રીતે મજૂરો સાથે પણ દીકરાના જેવો સંબંધ રાખતા. કોઈ છોકરો નાનો હોય બિચારો તો એની જોડે પણ એવું ના કહેતા આ તો મજૂરનો છોકરો છે, નહીં, આ મારા ખેતરમાં મારે પાસે આવે છે, મારા ખેતરમાં ખેતી, અરે આ કંઈ મજૂરી કરે છે, તો એને મજૂર તરીકે ના માનતા, પોતાના દીકરા જેવો માનતા. એને એમને કહે, એટલે એ કંઈ ખરું એમ એવી રીતે પાછું નહીં, એ બેટા લે આટલું કરી દે ને, બેટા આ અહીંયા પડ્યું છે ને તો અહીંયા મૂકી દેજે, આટલું થોડું સાફ કરી દેજે, આ બાળકને આવી રીતે ચારો નાખી દેજે. આ રીતે એ જોડે વર્તન રાખતા. તો પોતાના મજૂરો સાથે પણ એ આવો સંબંધ રાખતા હતા. જ્યારે કંઈ નાણાંની જરૂર પડે ને આર્થિકની, તો નાણાં એમને જ આપતા. વ્યાજવાળું વ્યાજ લેવાનું એવું નહીં. વિચાર કરો, આ સત્સંગની જે કહેવાય ને, આમ સત્સંગીની એક લાક્ષણિકતા રીત કેવી હોય કે પોતાના સંગમાં આવ્યા છે તો એની જોડે પણ વર્તન એવું રાખે સૌને સદભાવ થતો અને સહેજે થાય. તો આવા કલ્યાણભાઈ કેવા ગુણવાળા હતા કે કોઈને પણ જરૂર પડે તો આમાંથી પણ એટલું આપણને ઘણું શીખવા જેવું છે ભક્તોને, કે સત્સંગી થયા પછી પણ આપણે પોતાને વિચારવાનું છે કે હું સત્સંગી છું પણ બીજા પર મારો જે છે બીજા પ્રત્યે કેવો અભિપ્રાય હોઈ શકે. જ્યારે આપણે આ રીતે વર્તા હોઈએ ત્યારે બોલો બીજાને મદદરૂપ થવું, એવું નહીં કે સત્સંગી હોય તો પણ, સત્સંગી નથી સામેવાળો, આપણો બાજુ પાડોશી છે પણ નથી સત્સંગી, પણ ગુણગ્રાહી છે, તો જ્યારે પણ આપણું વર્તન આવું જોશે તો આજને તો કાલ એને એ ગુણ આવ્યા વગર રહેશે નહીં અને તમારી વાત માનશે પછી. પણ જ્યારે આપણે એની જોડે આવી રીતે એકદમ સરળતાથી વર્તન રાખીએ તો, આ સરળ વર્તન હતું કલ્યાણભાઈનું અને પોતે એકદમ કહેવાય ને કે ભક્તિભાવવાળા હતા, સ્વભાવને એવા હતા, જેથી કરીને આમને બધાને મજૂરોને પણ એમની વાત સાંભળવું ગમતું અને આખા ગામને કલ્યાણભાઈ પોતે સદભાવ થયો. કેમ કે પોતે મજૂરની જોડે આવી રીતે વર્તન રાખે તો કોને ભાવના થાય, એમ ધીમે ધીમે બધા એ લોકો સદાચારી થવા માંડ્યા. આ મજૂરો પણ વિચાર કરો, મજૂરો આવે ને તો મજૂરોને શું કરે ખબર છે, કે જેમ કે સમય આપણે સવારનો હોય તો સાંજે 5 વાગ્યા સુધી એમને કામ કરવાનું હોય તો શું કરે ખબર કલ્યાણભાઈ, કે મજૂરીના પૂરેપૂરા પૈસા આપવાના,
પણ અડધું ખેતી કામ કરવાનું, પછી અડધું પડતું મુકાવે અને પછી માળા લઈને બેસાડે, અથવા તો ભાઈ માળા એને વાતો કરે માળા પછી, પણ પહેલાં ભગવાનની વાતો કરાવે, વાતો કરાવે અને જે સમય બાકી હોય ને બીજો એ પછી એમને વાતો કરાવી પછી છોડી મૂકે. હવે આવું કામ અઘરું છે. આ મજૂરોને તમને કહે ને કે તને હું હાંજ પડે 200 રૂપિયા આપીશ, તારે બેઠા બેઠા માળા કરવાની, એ નહીં કરે. ખેતી મજૂર કરવાની કહેશે તો કરશે, પણ આમ નહીં. પણ તો કને ભાઈ શું કરતા, અડધો કામમાં મજૂરી કામ જે કરે એ કરાવે અને પછી અડધો દિવસ પછી ભગવાનની વાતો કરતા. તો એ રીતે એને એમ થયું કે આવું તો, અને આવું કોને મળે ના સારું લાગે કે ભાઈ અડધો દિવસ કામ કરવાનું, પૈસા પૂરા આપવાના મળે અને ભગવાન વાત મળે. આમ કરતાં કરતાં બીજા મજૂરો પણ આવીને ખેંચાય. તો ધીરે ધીરે ભગવાનની વાતો કરતાં કરતાં એવા સત્સંગી કરે, એવા સત્સંગી કરે કે જેવું પોતાને અંગ હતું ને એવું એ મજૂરોને પણ કરી દેતા અને એવા સત્સંગી કરતા. એટલે આ રીતે એમનું અંગ હતું, આવી એમની ભગવાન ભજવાની અને ભજાવાની અંગ હતું, સ્વભાવ હતો કે હું જે ભગવાન ભજું છું એવું સ્વામિનારાયણને પણ ભગવાન ભજતું થાય, એને પણ સ્વામિનારાયણનું જીમ એના નામ પર આવે તો એનું કંઈક સારું થાય, એના જીવનું રૂઢું થાય. આવી ભાવનાથી પાછું કોઈ સ્વાર્થ નહીં. જો સ્વાર્થવાળું હોય તો કોઈ આવે ના એમની પાસે. જે કામમાં આપણી દાનત સ્વાર્થવૃત્તિવાળી હોય ને એ કામમાં સફળતા કદાચ મળે, પણ એ સફળતા ટકે પણ નહીં. પણ જેની દાનત આવી હોય કે ભાઈ આને ભગવાન ભજતો કરવો, બીજું કોઈ સ્વાર્થ નહીં, એના જીવનું રૂઢું થાય. જો આ લોકમાં ભજતો થાય તો એને આ લોકનું પણ સારું થાય અને પરલોકની અંદર પણ એને ભગવાન પોતાનું સુખ આપે. આવી ભાવના, આવી દાનત, જેથી કરીને એ બધા મજૂરો એમની વાતો માનતા, એ કે આવું કહો એવું કરતા, મંદિર આવતા કરતા, કંઠી પહેરાવ્યા અને આવી રીતે એને સત્સંગી કરતા. તો આ રીતે કલ્યાણભાઈ મજૂરોને પણ સત્સંગ કરાવતા હતા. અને રાત, અને એક બીજી એક કેવી વાત હતી કે રાત્રે રાત્રે હે ને રખુબ રખુબું કરવા, એટલે કે સિક્યુરિટી કરવા રહેતા કલ્યાણભાઈ. પોતાનું જે ખેતી હોય ને એટલે એને પછી એને તો કરવું પડે. તો રાત્રે શું લાઇટો તો એવું હતું નહીં પહેલાં તો, કે જેથી કરીને અજવાળું રહે, એટલે રાત્રે અંધારામાં હું એ જે ખેતરમાં થોડું ઘાસ ઉગ્યું હોય ને વધારે, તો ચોર લોકો છાનામાં એનો લાભ લઈ અંધારામાં એ કાપાવતા. હવે કલ્યાણભાઈ તો જાગતા જ હોય, હા, તો પેલા અંધારામાં ચોર લોકો છાનામાં કપાવે ને તો કલ્યાણભાઈ પોતે એ ચોરની ભેગા પેલું ઘાસ કાપવા એને લાગી જાય એની જોડે. અને એ જ્યારે ખેતરમાં પેસે ને કલ્યાણભાઈના ખેતરમાં ચોર લોકો, તો કલ્યાણભાઈ એ ચોર લોકોને શું કરે, ભગાડતા નહીં, ઉડતા એની જોડે બેસે અને એને સહાનુભૂતિ દેખાવે અને એને મદદ કરવા લાગી જાય. ઓલા ચોર લોકોને એ ઘાસ કાપતા કાપતા એની જોડે મદદમાં લાગે ને એને ઘાસ કાપી આપે, અને જેટલું કે ઘાસ જોતું હોય ને એટલું બીજું વધારે કાપી આપે અને મદદ કરે. બોલો, પોતાના ખેતરમાં ચોર લોકો ઘાસ કાપવા આવે તોય છતાં કલ્યાણભાઈ કશું એને કંઈ ઠપકો નહીં, ઉડતું મદદ કરવા જાય, ઉડતું એને બીજા બી વધારે ભારો કાપી આપે. આ વિચાર તો કરો, આ કેવું આમ આનું આપણું આમ થાય કે આપણું કોઈ આવું હોય, હે આપણો સ્ટોર હોય ચોર, અને કોઈ ચોરી કરવા આવે તો એને ચોરી કરવા દઈએ. આ કલ્યાણભાઈની સ્થિતિ આવી છે, આપણા સ્ટોરમાં કોઈ ચોરી કરવા આવે તો આપણે કહીએ હા ભાઈ આ લઈ જા લઈ જા, એને કહીએ હા લે આ લઈ જા આ લઈ જા, એવું કરીએ આપણે એને ગલો બતાવીએ પૈસાનો લે. એટલે એવું આ કલ્યાણભાઈની વાત છે કે પોતાના ખેતરમાં ચોરી કરવા આવે તો એને હવે મદદ કરવા લાગી જાય અને એને પૂરતું ભાડું આપે કે લે લઈ જા વધારે લઈ જાજો વધારે લઈ જા. આમ કરીને પછી શું કરે, ભગવાનની વાતો કરતા જાય, કાપતા જાય અને ભગવાન વાતો કરતા જાય. વિચાર કરો કેવું અંગ, પણ વાતો એવી ધારધાર થતી, હં તે પેલા સીધી હો હરી બહાર આવીને નીકળી જાય કે સારું આ બધી વાત સાચી છે, પછી બધી વાતો તો કરે એવી. અને કોઈ કોઈ જો કોઈ બીજી જગ્યાએ સામેથી બીજું કોઈ જગ્યાએ વાડમાં ઘાસ કાપજો તો તેને સામેથી બોલો, એ અહીંયા 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 ક્યાં ક્યાં જો, અહીંયા 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 બહુ સારું ઘાસ છે. ઓલો બીજી જગ્યાએ જતો ને એને સામેથી બોલાવે, અહીં ના જવાય અહીંયા બહુ બધું વાડ છે, અહીં ઘાસનો વાડ બહુ છે, અહીંયા આવી જા અહીં કાપી લે અહીં તને વધારે મળશે. એમ કરીને સામે ચાલીને બોલાવીને બોલાવે અને એને પછી કપ્પા લગાવી જાય એની જોડે અને મદદમાં લાગી જાય. અને એમ કહે છે જો આ ખેતરમાં બહુ સારું ઘાસ છે તું લઈ જા, હું પણ તને મદદ કરાવું. આમ કહીને એને વાત, અને એમ કહીને વાતે વળગતા મદદ કરતા. 3-4 કલાકનું કામ હોય ને બરાબર,
તો બે કલાકમાં કરી નાખે અને મારાથી ઉપડે એવો ભારો થઈ જતો. આવી રીતે કલ્યાણભાઈ એને સમજાવે અને 4 કલાકનું કામ હોય એ 2 કલાકમાં પૂરું કરી દે, પછી થોડો હવે સત્સંગ કરીએ એમ કરીને વાતો કરવા બેસાડતા. અને આમ કરીને મહારાજની વાતો કરતા 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 ઓલા ચોરને હો સત્સંગી કરી દેતા. તો આ કલ્યાણભાઈ આની સ્થિતિ આવી આવી હતી. એ આવા હતા કે પોતીવા હતા કે ચોર હોય, ચોરી કરાવતો હોય, મજૂર હોય, કોઈ પણ હોય, એમના જોગમાં જે આવ્યો અને એમ જોઈ કે આને અમારે ભગવાન ભરતો કરી દેવો, તો આવી તેને સત્સંગી કરતા, જેથી કરીને એમણે ઘણો ભગવાનનો રાજીપોલ મળતો અને લેતા હતા. તો કણેભાઈ આવા હતા અને આ રીતે કણેભાઈએ ઘણાના સત્સંગ કરાવ્યો હતો. અને વાત તો એવી છે કે લગભગ 15 જણાને તો એમણે જુનાગઢમાં ગુણાનંદ સ્વામીની પાસે સાધુ થવા મોકલી દીધા, સત્સંગની વાતો અને ભગવાનની વાતો કરાવી કરાવીને, સંભળાવી સંભળાવીને. વિચાર કરો, કલ્યાણભાઈએ 15 જણને અને મોકલી દીધા હતા, બોલો. અને પાછા એમાં તો ઘણા ખરા તો પોતાના એવા હતા કે પોતાના ખેતરમાં જે સાથી, એટલે જે પેલા ભાગ્ય તરીકે કામ કરે ને, સાથી તરીકે કે જે પોતાના ભાગીદાર એમાં, એટલે કે એમ કરવાનું હોય, એવા મજૂરોને પણ સાધુ કરવા મોકલી દીધા હતા. કેવો સત્સંગનો રંગ પાયો હશે, કેવી વાતો કરી હશે કે એને એમને હો મોકલી દીધી કે જાઓ સાધુ થવા જાઓ. વિચાર કરો, પોતાના ખેતરની મજૂરી કરતો ને એને સ્વામી પાસે, ગુણાનંદ સ્વામી પાસે. તો વિચાર કરો, કલ્યાણભાઈ તો આવા સ્થિતિવાળા હતા કે જેમણે સત્સંગ કર્યો અને કરાવ્યો, ભગવાન ભજ્યા અને ભજાવ્યા, કારણ કે એવા હતા ને, એટલે આવા કલ્યાણભાઈ છે. બરાબર, તો આપણું આ તો છેલ્લું હતું, પછી તો હવે સંતો આવી જશે, એટલે સત્સંગની તો વાત જે છે એ આગળ સંતો કરશે. આપણો આ રવિવાર હવે આ છેલ્લો હતો. બરાબર, ઘનશ્યામ મહારાજની જય.